जय माताजी। मित्रों हूँ छू शैलेष पंचाल ने आप जोई रहा छो भारत खंड दर्शन चेनल। रजवाड़ाओना समय वक्त में पाणी संग्रहनी सुव्यवस्था बहु गजबनी हती। कोईपण गाम के शहर तरफ जवाना मार्गे वाव पगथियावाड़ा कूआ तलाव काठे अथवा तलाव वच्चेना कूआ उनाळा दरमियान जड़ जमीन में ऊंडा उतरी जता तो ये माटे माणस सहेलाईथी पाणी सुधी पहोंची रहे ए माटे पगथियावाड़ा कूआओनुं वटे मार्गे निर्माण करवामां આવતું અને એની સાથે એક થાકલાનું અને બેસવા માટે ઓટાનું પણ નિર્માણ કરાવવામાં આવતું। આપણા ભારત અને ગુજરાતની ભૂમિ પર આવા અનેક પ્રાચીન જોવાલાયક પાણી સંગ્રહ સ્થાનો આવેલા છે અને એની સાથે જોડાયેલા ઇતિહાસ પણ સાંભળવા જેવા હોય છે। તો મિત્રો, એવા જ એક જૂનવાણી સ્થાન માકુબાની વાવના દર્શને આજે આપણે આવી ગયા છીએ। तो मित्रों, आ वावनी मुलाकाते आप केवी रीते पहोंची शकशो? आ सुप्रसिद्ध माकुबानी वाव धांगध्रा मुकामे बावली गामना रोड पर आवेली छे। धांगध्रा थईने बावली गामना रोड पर जेवा आप आवशो तो रस्ता में आपने दूरथी जा वाव नजरे चढ़ी जशे। जो आपने अमारो आ वीडियो कंटेंट पसंद आवे तो वीडियो ने लाइक शेर अने आपना मित्र वर्तुळ में शेर करीने साथे साथे चेनल ने सब्सक्राइब करीने बेल आइकन ने प्रेस करी लेवू जेथी करीने आवता दरेक वीडियोनी माहिती आप सुधी पहोंचती रहे। अने आपनी आजूबाजू में पण कोई आवुं प्राचीन स्थान आवेलुं होय तो अमने जरूर कॉमेंट करीने जाण करशो जेथी करीने ए स्थाननी मुलाकात आपणे लई शकीए। वावना इतिहास विशे जो आपणे आगळ वात करीए तो आ वाव रजवाड़ा वखतमां बंधायेली कहेवाय छे अने एथी आगळ कोई आनो जाजो इतिहास जाणवा मळतो नथी। વાયનો મંડપ છે આ, અર્થાત કે વાયનો પ્રવેશ દ્વાર છે। અને હવે આપણે વાયમાં દર્શન માટે ઉતરીશું। લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વાયની અંદર શક્તિ માતાજીનું મંદિર છે, તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને દર્શન પણ કરાવીએ। તો જેવા વાયમાં આપણે ઉતરીએ તો બંને સાઈડમાં દ્વારપાળની મૂર્તિઓ કંડારવામાં આવેલી છે। તો આ શક્તિ માતાજીની પ્રતિમા છે। જય માં શક્તિ અને આપ પણ દર્શન કરી લો। અને આ છે ગણેશ મહારાજની પ્રતિમા। જય ગણેશ મહારાજ અને આપ પણ દર્શન કરી લો। વાયનું જે બાંધકામ છે એ અદ્ભુત દેખાઈ આવે છે। આમે ધાંગધ્રાના પથ્થર આખા વિશ્વમાં વખણાય છે, તો ધાંગધ્રાના બાંધકામની તો વાત જ શું કરવી। હવે આપણે થોડીક આગળ જવાની કોશિશ કરીશું। રસ્તો થોડોક સાંકડો છે પણ આપણે હિંમત કરીને છેક કુવા સુધી જવાની કોશિશ કરીશું। આપણે છેક કુવા સુધી પહોંચી ગયા છીએ। તો આ છે માકુબાઈની વાયનો કૂવો, જેની અંદર અન્ય ઘણી ખરી પ્રતિમાઓ કંડારેલી જોવા મળે છે। પાણી આમાં બારે માસ હંમેશા રહે છે। અને આ છે કુવાની બાજુનું દ્રશ્ય, જેમાં સીડી સામે નજરે આવે છે। અને હવે આપણે થોડે નીચે સુધી જઈશું। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો।
અને હજી સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો કારણ કે અમારી ચેનલમાંથી આપણે આવા જ પ્રકારના વિડીયો મળતા રહે છે। હું આ સાંકડા માર્ગ ઉપરથી આપણને છેક કુવા સુધી લઈ આવ્યો છું અને હવે છે આપણે બિલકુલ પાણીની નજીક સામે કાચબાની પ્રતિમા છે અને એની વચ્ચે એક ગળામાં ભરડો નાખીને બેઠા હોય એવા નાગદાદાની પ્રતિમા છે એની સામે એક નાનો કાચબો છે અને એની સામે એક માછલીની પ્રતિમા છે। ધ્રાંગધ્રામાં આવી ઘણી ખરી વાયુ આવેલી છે જે જોવાલાયક છે। જો તમે ધ્રાંગધ્રા બાજુ ક્યારે પણ આવી ચડ્યા હોય તો આવી બધી વાયુ છે એને અચૂક જોવાની ભૂલશો નહીં કારણ કે આની અંદર જે મહેનત અને નકશી આપણે જોવા મળશે એ કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે। અને ધ્રાંગધ્રાનો પથ્થર જેમ મેં તમને કહ્યું આગળ કે વિશ્વ આખામાં વખણાય અને ધ્રાંગધ્રાના જે મંદિરોના સોમપુરા કારીગર છે એ પણ આખા વિશ્વમાં વખણાય છે। તો મિત્રો આ તો હતી માકુબાઈની વાય જે મેં આપને દેખાડી દીધી અને હવે આપણે પગથિયા ચડીને પાછા માતાજીના દર્શન બાજુ જઈ રહ્યા છીએ। ગણેશજીની બાજુમાં એક આ નાની એવી પ્રતિમા છે જે શેની છે ગણપતિ મહારાજની છે એવું લાગે છે અને પાછળ આપણે દ્વારપાળ પાસે આવી ગયા છીએ અને આ છે વાયુનો પ્રવેશ દ્વાર। ઘણા પથ્થર જે છે એ ઉપરથી પડી ગયા છે ખાસ કરીને આ છે આપણી બધી ધરોહર છે આને ક્યારે તમે જોવા આવો તો આને ક્યારે નુકસાન પહોંચાડવાની આપણે ક્યારે ઉલી ન કરાય અને આની અંદર કચરો પણ ન નખાય જે મારું તમને એક આગવું સૂચન છે કારણ કે હું આવી બધી વસ્તુનો પ્રેમી છું। તો આ સ્થાન પર ગમે ત્યારે તમે આવો તો ખાસ તમને ભલામણ છે કે આવા સ્થાનમાંથી કોઈ નુકસાન કે કોઈ કચરો અંદર વાયમાં નાખો નહીં જેથી કરીને આપણી આવનારી પેઢીને પણ આ વસ્તુ જોવા એમની એમ મળી રહે। તો ચાલો આજનો વિડીયોમાં આટલું જ મળીએ છીએ આગળ આપણે કોઈ આવા નેક્સ્ટ બ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ।